નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે 10 દિવસ સેવા પૂજા કર્યા બાદ આપણે જ્યારે માતાજીનું વિસર્જન કરી રહ્યા છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણને માતાજી ફળ આપે. મિત્રો, દોરાને શું પધરાવી દેવો જોઈએ, શું કરવું જોઈએ, એ સમગ્ર માહિતીની જાણકારી આપણને માતાજી આપશે. તો આપણે એમની પાસેથી જાણીએ કે વિસર્જન સમયે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કે માને તમે માટીની સાંજડી કે કોઈ પણ સાંજડીમાં માટીની સાંજડી બનાવીને રાખો. આ તમે આ બધી સાંજડીઓ આવે છે એ સાંજડીઓ ન રાખો. બીજી વસ્તુ, એ મુખ ડાબી સાઈડ બનાવે છે એટલે તમે સાંજડી પધરાવો તો એમનું તમને માતાજીનો વ્રત કરો એમનું ફળ ન મળે. એટલે ફળ મળવા માટે તમે સાંજડી અથવા માતાજી મોમાઈનો ફોટો હોય એ રાખીને પણ તમે પૂજા કરી શકો છો. અને ફૂલ શ્રીફળ એ બધું તમે નહીં કરો. એના થકી તમે બાળકોને જમાડો. કોઈ ગરીબના બાળકો હોય એ બાળકોને પણ આપો. તમે આ વસ્તુ દશામાના વ્રતમાં દશામાની છે જે અવગણના ન કરો. પછી અમે જો અહીંયા બાજુમાં કોળિયાક આવ્યું, કોળિયાક જશું તો ત્યાં પણ દશામાં બધાના પગમાં આવતા હશે. અને 10 દિવસ માના ઉપવાસ એકટાણા કર્યા હોય છતાં તમે એ બધા દોરા અને માતાજીની મૂર્તિને પગ વટે કાઢો, એને હેલા આવે એટલે આપણી માં હૃદયની અંદર છે એવી રીતે રાખી અને માને તમે ફોટાથી સ્થાપના કરો. માં દશામાં ખુદ માતાજી કહે છે કે ફોટાથી સ્થાપના કરો. અમે પણ અહીંયા સ્થાપના કરી છે, એ ફોટામાં સ્થાપના કરી છે. ફોટાની સ્થાપનાથી માં દશામાં અને અખંડ દોરો રાખો. દોરો પધરાવી નહીં દો. 5 વર્ષ 10 વર્ષ જેટલા વર્ષ કરો એ દોરો તમે બહાર લેવા જશો તો સોની તમને પૈસાનો સોનાનો કરી દેશે. આ સૂતરના 10 તાદવાળો કોઈ દોરો નહીં આપી દે. પધરાવી દેશે પણ તમને નહીં આપે. એટલે એ દોરાની ખૂબ કિંમત કરો. અને એ દોરો છે એ મારે સોના કરતાં વિશેષ પણ મારા માટે છે. એટલે તમે પણ એ દોરાને મૂર્તિને પધરાવો નહીં. અને મૂર્તિ લાવો તો એની ખૂબ એટલે ખૂબ જતન કરો. એને દારૂ પીને એને એની મશ્કરી એની ઠેકડી એવું નહીં કરો. આ સાક્ષાત દેવી છે અને એ કંકુ ઝરતી દેવી. અહીંયા આવીને જુઓ કે આ કંકુ ઝરતી દેવી છે. એને જ્યારે મન પડે ત્યારે જરાવી દેશે. અહીંયા કોઈ સ્વિચ રાખવામાં આવી નથી. જેમ કે દરિયાને ઓટ આવે એટલે દરિયો તો આ સાઈડથી આ સાઈડ, પણ અહીંયા તો સમય નથી. સમય વગરનું પણ કંકુ ઝરે છે. તો આપ સર્વને નમ્ર વિનંતી કે માને પગમાં નહીં આવવા દો, માને પધરાવો નહીં અને દારૂ પીપીને માં દશામાંની વાતો નહીં કરો. માની મશ્કરી નહીં કરો, એની ઠેકડી નહીં કરો. આ કળજુગની અંદર હાજરા હાજુરમાં દશામાં છે એટલે એમની કોઈ વાતે અવગણા નહીં કરો. કારણ કે 10માં રૂપ ધરી અને દશામાં છે તો એ માં આપણી અવગણા કરવાથી એ પણ માં આપણી હાનિકારક થઈ શકે છે. અને માં આપણને જેમ રાજાની જેમ રાજા હતો એને રંક બનાવ્યો તો આપણને પણ એ રંક બનાવે. એટલે રાજા બનીને રહેવું હોય તો માના ચરણો માર્યો, માને ખૂબ નમન કરો, ખૂબ ભક્તિ કરો અને માં દશામાના દર્શન કરો. અને માતાજી કહે છે કે આ ભક્તિ ચેનલની અંદર તમને દશામાના નવા નવા વિડીયો મળતા રહેશે અને વિડીયો જોતા કરો. કારણ કે અહીંયા આવે તોય બધાને દર્શન થતા નથી. ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તો પણ એમને દર્શન થતા નથી. તો આપ તો યુટ્યુબમાં ઘરે બેઠા દર્શન કરો છો તો અનેરો લાભ મળે છે. અને માં દશામાંને હું કોટી કોટી વંદન કરું છું. બોલો દશામાં. જો મિત્રો આપને આ વિડીયો અમારો પસંદ પડ્યો હોય તો ભક્તિ અમૃતને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, ઘણા લોકોને સબસ્ક્રાઇબ કરતા નથી ફાવતું તો તેમને શીખવાડજો અને બને તેટલા લોકો સબસ્ક્રાઇબ કરજો. જય દશામાં કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. અત્યારે મને રજા આપો. જય દશામાં.